માતાની તપ જપની આરાધના સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સૌ ભાવિ ભક્તો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। पर्वाधिराज परिषण महापर्व में श्री श्वेतांबर मूर्ति पूजक जैन संघ रापर कल सूत्र रात्रि जागरण नो लाभ दलसुखलाल गोर्धन पारेख परिवार लीधो हतो। महावीर स्वामी भगवान ना पारणा ना रात्रि जागरण नो लाभ मेहता मोचरजी भाई बाईचंद भाई परिवार लीधो हतो। भरत मोरारजी मेहता ना घेर सकल संघ साथ जयनात करता तेमना घेर रात्रि जागरण प्रभु भक्ति की उजवणी करवामां आवी हती। महावीर स्वामी भगवान ने पारणा में पधरावानो लाभ कुबड़िया नेमचंद चापशी परिवार पारणू बांधवानो लाभ सीरिया कल्याणजी हरकचंद परिवारे लीधो हतो। तेमज लक्ष्मीजीनो चढ़ावो नागचंद्र आर्य सोसायटी में रहता संघना भाईओए समूह में लीधो हतो। पूज रविलाल चुनीलाल पारेख चमनलाल धारशीभाई भणशाली अमरचंद वेलीदास खंडोर बाबूलाल वखतचंद मेहता मेराज प्रेमचंद आ तमामे तमाम साथे मळी लाभ लई समग्र कार्यक्रम की जहमत उठावी हती। तो साथोसाथ જૈનોના પર્યુષણ હવે અંતિમ ચરણમાં છે તેવા રાપર સ્થાનકવાસી છ કોટી જૈન સંઘમાં બિરાજતા અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય પિરણાજી સ્વામી આદિઠાણા ચારના સાનિધ્યમાં પર્યુષણ પર્વની ભક્તિભાવ તપ ત્યાગથી ઉજવણી થઈ રહી છે। દરરોજ સવારે પ્રાર્થના બાદ પ્રવચન પરમ પૂજ્ય ધારણાજી સ્વામી આપે છે। યુવાનો સારી સંખ્યામાં જોડાયા છે। શ્રી સંઘમાં 12 કલાક નવકાર મંત્રના અખંડ જાપ ચાલુ છે। તો સવારે પૂજ્ય પ્રેરણાજી સ્વામી દરરોજ જુદા જુદા વિષય પર વ્યાખ્યાન ફરમાવે છે। તેમજ બપોરે બહેનો માટે ક્વિઝ અંતાક્ષરી આદિ ધાર્મિક પ્રોગ્રામ ગોઠવવામાં આવતા હોય છે। ભગવાન મહાવીર સ્વામીના 11 ગણદરનો પ્રોગ્રામ વેશભૂષામાં વ્યાખ્યાન હોલમાં રાખવામાં આવેલ જે કાર્યક્રમનું સંચાલન પૂર્વીબેન સાવલા અને આભાર વિધિ કીર્તિસિંહ મોરબિયાએ કરી હતી। અઠાઈ તપ અઠમ રજોહરણ તપ ગણધર તપ આદિ વિવિધ તપશ્ચર્યામાં ભાવિકો આગળ વધી રહ્યા છે। તો પૂજ્ય વિભૂષિતાજી મહાસતીજી પ્રાર્થના તેમજ પરમશ્રીજી મહાસતીજી વાંચણી કરાવે છે। સંઘ પ્રમુખ નવીનભાઈ મોરબિયા રસિકલાલ મહેતા વાડીલાલ મહેતા મંત્રી કીર્તિ એન મોરબિયા નવીનચંદ્ર શેઠ હિંમતલાલ ખંડોર ભોગીલાલ મહેતા સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપી રહ્યા છે। એકદમ બધા સંઘનો ઉલ્લાસ ને આનંદ બધું સારું હતું અને બહુ લાભ થયો। પરમાત્મા મહાવીરદેવનો સંદેશ છે અહિંસા પરમો ધર્મ, અને આ અહિંસા હિન્દુ લોકો પણ એટલું જ માને છે અહિંસા ધર્મમાં, અને એ હિન્દુઓની સાથે જ કહેવાય ને કે એક હિન્દુ પ્રજાની અંદર જ જેનો નંબર આવે એવી આ એવા જૈન લોકો છે। એટલે એ લોકો બધા જ અમે જીવ દયાની અંદર મુખ્ય માનીએ છીએ, અને એમાં પર્યુષણ દરમિયાન અમારું મુખ્ય કાર્ય જે હોય છે એ ભગવાનની ભક્તિ કરવાનું તો હોય જ છે, તપ અને ત્યાગનું તો હોય જ છે, પણ એની સાથે મુખ્ય કાર્ય જીવ મૈત્રીનું હોય છે, અને એના માટે જીવ દયા માટે ખાસ આ જૈન લોકો પ્રયત્ન કરતા હોય છે, અને પોતાની જે પણ શક્તિ હોય એ શક્તિથી ઉપરાંત પણ આ જીવ દયાના કાર્યો માટે, કારણ કે અહિંસા પરમો ધર્મ જે આપણું મુખ્ય સૂત્ર છે એને સાર્થક કરવા માટે થઈને આ જૈન લોકો જીવ દયાનું પણ મોટું કાર્ય કરતા હોય છે। એટલે પર્યુષણ દરમિયાન હિન્દુ પ્રજા માટે અને આખા વિશ્વ માટે મુખ્ય તો અમે એ ઈચ્છીએ છીએ કે બસ કોઈ પણ રીતે આપણે એવી આરાધનાઓ કરીએ અને એવો ધર્મ કરીએ કે જેથી કરીને વિશ્વની અંદર શાંતિ ફેલાયેલી રહે। બસ આ વિશ્વ શાંતિ અહિંસા પરમો ધર્મ અને બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે, અને આ લોક અને પરલોક બધાયનો સુધરે એના માટેના જ અમારા પ્રયત્નો હોય છે। પર્યુષણ દરમિયાન અમારો ખાસ મુખ્ય હેતુ તો જીવદયાનો અને એના તપનો ખાસ હોય છે। આ બે કાર્ય અમે એના માટે પૂરેપૂરી જહેમત ઉઠાવીએ છીએ। કોઈ વિશ્વનું સારામાં સારું વિશ્વનું એમ માનો કે વિશ્વની અંદર કલ્યાણ થાય અને વિશ્વની અંદર કોઈ પણ જાતના રોગ જે હોય પણ નાબૂદ થાય એ માટે અમે તપ અને ત્યાગ અને વધારે વધારે જીવદયાનું કાર્ય કરી અને વિશ્વનું કલ્યાણ થવા ઈચ્છા। શ્રી રાપર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ રાપર દેરાસરની અંદર આ પર્યુષણ દરમિયાન ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક બધા પ્રસંગોની ઉજવણી થઈ રહી છે। નવે નવે દિવસ ખૂબ જ ભવ્યાથી ભવ્ય અંગરચના થઈ છે અને નવ અઠાઈ કરેલી છે, નાના મોટા તપ ખૂબ જ થયેલા છે। મહાવીર જન્મોત્સવ બી બહુ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે। કલ્પસૂત્રનું પારણું ઘરે લઈ જવાનો ચઢાવો દલસુખભાઈ પારેખને ઘરે હતો, મહાવીર ભગવાનનો પારણું લઈ જવાનો ચઢાવો મહેતા મોરારજી ભાઈચંદભાઈને ઘરે હતો। અમે અમારી કોરોના કાળને અનુલક્ષી જે મર્યાદાઓ હતી
અને સરકારશ્રીની ડેડલાઈન હતી એ પ્રમાણે અનુસરી અમે અમારા કાર્યક્રમ શરૂ કરીએ છીએ અને જે ભાવિકો આરાધના કરે છે એમની અનુમોદના કરીએ છીએ અને એ વ્યવસ્થિત રીતે કાર્યક્રમ સચવાય અને કોરોના કાળને પણ અનુલક્ષી અને ડિસ્ટન્સ જળવાય તે ખાસ ધ્યાનમાં રાખી અમે અમારા કાર્યક્રમમાં પતાવીએ છીએ. આજે ખાલી અમે થોડાક જે તપસ્વીઓ હતા એમાંથી થોડાક જ નું સન્માન કરી અને બાકીના બધાનું પછી પાછા સન્માન કરવાનું રાખ્યું.